રક્ષાબંધનના પર્વને લઈને માલપુરના બજારોમાં ભારે ભીડ જોવા મળી. રક્ષાબંધનને લઈને માલપુર બજારમાં ભારે ભીડ જોવા મળી. કોરોના કાળના 2 વર્ષ બાદ આ વખતે લોકોમાં ભારે વધારો જોવા મળ્યો. છેલ્લા 2 વર્ષથી ઠપ થયેલા રાખડીના ધંધામાં ભારે વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે કામચાલની કિંમતના કારણે રાખડીઓ બજારોમાં મોંઘી છે, પરંતુ વેચાણ ગત વર્ષ કરતાં વધુ હોય તેવું બજારોમાં જોવા મળી રહ્યું છે. રાખડીના વેપારીના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતાં રાખડીઓ 20-25નો વધારો થયો છે. રાખડીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીનું કહેવું છે કે કોરોનાના કારણે 2 વર્ષ બાદ રાખડીના ધંધા સારા રહ્યા હતા, પરંતુ રાખડીની ઘરાગી સારી ખુલી છે અને રાખડીની કિંમતમાં વધારો થયો હોવા છતાં મહિલાઓ રાખડીની ખરીદી કરી ઉત્સાહભેર કરી રહી છે. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે. ભાઈ બહેનને રાખડી બાંધે અને ભાઈ બહેનનું સારું વિચારે એવું આપણે કામ કરીએ છીએ. 2 વર્ષથી કોરોનામાં ભાઈ બહેનો બધા એટલા હેરાન થઈ ગયા હતા, પણ આજે એટલા બધા ખુશ છે કે ભાઈઓ બહેનોને જોવા આવે ને બહેનો ભાઈઓના ઘરે જાય અને 100 વર્ષની કામના માગે કે મારો ભાઈ 100 વર્ષનું થાય અને સારો માણસ બને એવી કામના અમે લોકો કરીએ છીએ. એટલા માટે જ અમે રક્ષાબંધન મનાવીએ છીએ. રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે, બીજા કોઈને કંઈ કહેવાનું નથી. ખાલી ભાઈ બહેન અને બહેન ભાઈને કહે એ જ આપણા માટે મહત્વ